ચોમાસાની ઋતુનું આગમન થઈ જતાં દાતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જવાના માર્ગ ઉપર પાણી ભરાયું છે દાતા વિસ્તારમાં પડેલા વરસાદના પગલે દાતા શિવિલાગર કાદવ કીચડ જોવા મળ્યો હતો સિવિલમાં અવર જવર કરતા દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ગર્ભવતી મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તેવામાં આવી પરિસ્થિતિમાં જો કોઈ મહિલાનો પગ લપશે તો મહિલા અને ગર્ભમાં રહેલ બાળકને પણ નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાય એવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે આખા ગામનું પાણી સિવિલ હોસ્પિટલ આગળ આવતું હોવાની રાવ જોવા મળી છે અવારનવાર આવી વિકટ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલ નથી શું તંત્ર કોઈ મોટી ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠું છે કે કેમ તે વિચારવાની બાબત છે ત્યારે વરસાદની સિઝનની શરૂઆત થઈ જ ગઈ છે સાથે જ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બહાર પાણી ભરાવાના સિલસિલા યથાવત રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં જતા દર્દીઓ પાણી અને આવા કાદવ કીચડમાં જઈ પસાર થવા મજબૂર બન્યા છે તો દાતા વિસ્તારમાં પડેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા ચોમાસાની સિઝનમાં દાતાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર આગળ પાણી ભરાવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી જ હોય છે જ્યારે દાતા વિસ્તારમાં ચોવીસ કલાકમાં બોતેર એમએમ વરસાદ ખાબક્યો હતો સ્ટોરી બાય ઝાકીર મેમણ ન્યૂઝ લાઈવ ઈડર સાબરકાંઠા ગુજરાત